नमस्ते जय अंबे मित्रों, आपणे चार चैप्टर पूरा कर्या। आजे आपणे पांचमू चैप्टर शुरू करवानुं छे, धंधाकीय व्यवस्थाना स्वरूपो भाग एक। मित्रों आ चैप्टर शुरू करिए एना पहेला, एज युजुअल आपणे दर वखते करीए छे प्रमाणे, नवू चालू करिए एना पहेला, जे जूनू चैप्टर आपणो चोथो चाली गयुं हतुं एमां जे आपणो लास्ट टॉपिक हतो ए आपणे चलाव्यो हतो एनुं रिविजन करवानुं बाकी छे। तो पहेला आपणे लास्ट टॉपिकनुं रिविजन करी लईए, पछी आपणे नवा टॉपिक तरफ आगळ वधीए। क्लियर? मित्रों लास्ट टॉपिकनी अंदर आपणे बीपीओनुं रिविजन करी अने केपीओ टॉपिक आपणे चलाव्यो हतो, राइट? આપણે બીપીઓથી જ શરૂઆત કરીએ, બીપીઓથી આપણે શરૂઆત કરીએ છીએ। મિત્રો આઉટસોર્સિંગ શું કહેવા માગે છે? આઉટસોર્સિંગ બાયોસોર્સ એ શું કહેવા માગે છે કે તમે તમારા ધંધાની અંદર ગમે એટલા પાવરફુલ છો, તમારા ધંધામાં ગમે એટલા હોશિયાર છો, બાહોશ છો, તમને બધા જ કાર્યો તમારા ધંધાના આવડે છે, પણ તમે એમ વિચારો કે બધા જ કાર્યો જાતે તમે કરશો અને બધા જ કાર્યો તમે એકલા પહોંચી વળશો, તો શું એ શક્ય છે કે કોઈની જરૂર વગર ધંધાના બધા જ કાર્યો તમે કરી નાખો, બધું જ કામ તમે એકલા કરી નાખો, તો એ શક્ય છે? જવાબ આવશે ના। કેમ? કારણ કે તમે ગમે એટલા બાહોશ છો, તમને બધું કામ આવડે છે, પણ તમારી અમુક લિમિટ છે, માનવીની અમુક લિમિટ છે કે વ્યક્તિ એ અમુક લેવલ સુધી જ કામ કરી શકે, એના પછી એની કેપેસિટી પતી જાય, એટલે વ્યક્તિ બધું જ કામ જાતે કરી શકે નહીં। એટલા માટે ધંધાકીય એકમો એ મુખ્ય કાર્યો એમની પાસે રાખી અને પરચુરણ કાર્ય એ કાર્ય કોઈ ચોક્કસ સમયગાળા માટે કરાર અનુસાર અન્ય વ્યક્તિઓને સોંપે। પરચુરણ કાર્યો ચોક્કસ સમય સુધી કરાર અનુસાર, એટલે કે પરચુરણ કાર્યો માટે ચોક્કસ સમય સુધી કરાર આધારિત અન્ય વ્યક્તિઓને કામ સોંપે તો એને આઉટસોર્સિંગ કહેવાય છે। ખ્યાલ આવ્યો? એટલે કે પરચુરણ કાર્યો છે એ ચોક્કસ સમયગાળા માટે કરાર આધારિત, ચોક્કસ સમયગાળા માટે કરાર આધારિત અન્ય વ્યક્તિઓને સોંપવામાં આવે, તો અન્ય વ્યક્તિઓને તમે કામ સોંપી દીધા તો એને આઉટસોર્સિંગ કહેવાય। શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય છે, રાઈટ? આવું આઉટસોર્સિંગ કરવાનું મુખ્ય કારણ શું છે કે તમારો ટાઈમ જે પરચુરણ કાર્યમાં વધારે જતો હતો એનાથી તમે કંટાળી જતા હતા, કે તમે પરચુરણ કાર્યમાં ટાઈમ ઘણો નીકળતા હતા, તો એનાથી તમે મુખ્ય કાર્ય પર ધ્યાન રાખી શકતા હતા નહીં। એટલા માટે પરચુરણ કાર્ય અન્ય વ્યક્તિને સોંપી દો તો તમે તમારા ધંધાના મુખ્ય કાર્ય પર વધુ સારી રીતે ધ્યાન રાખી શકો છો, માટે આઉટસોર્સિંગ કરવું એ ખૂબ જ જરૂરી બને છે। પરચુરણ કાર્ય અન્ય વ્યક્તિને સોંપી દો તો તમે તમારા મુખ્ય ધંધા પર વધારે ધ્યાન રાખી શકો, એટલા માટે તમારા ધંધામાં આઉટસોર્સિંગ કરવું એ જરૂરી બને છે। પરચુરણ કાર્ય અન્ય સોંપ્યા પછી તમે તમારા મુખ્ય ધંધા પર વિશેષ ધ્યાન રાખી શકો, એટલે તમે આઉટસોર્સિંગ કરવાથી આ કાર્ય કરી શકો છો। એટલે એવું કહી શકાય કે મુખ્ય કાર્ય તમારી પાસે રાખી અને ગૌણ કાર્ય અન્ય વ્યક્તિઓને આઉટસોર્સિંગ કરી નાખો, તો એનાથી તમે મુખ્ય કાર્ય પર વધારે ધ્યાન રાખી શકો અને તમારો વધારે નફો કમાઈ શકો। આના સિવાય એક બીજો કોન્સેપ્ટ એવો પણ છે મિત્રો, કે બૌદ્ધિક કાર્યો એ તમારા ધંધાના મુખ્ય કાર્યો છે। બૌદ્ધિક કાર્યો કેવા કાર્યો છે? મુખ્ય કાર્ય છે, તેમ છતાંય આવા બૌદ્ધિક કાર્યો એ તમે જાતે ના કરતા અન્ય સંસ્થાઓને કરાર આધારિત સોંપી દો છો। બૌદ્ધિક કાર્યો તમારા મેઇન કાર્યો કહેવાય, તેમ છતાંય તમે આવા કાર્યો જાતે નથી કરતા અને અન્ય સંસ્થાઓને કરાર આધારિત સોંપી દો છો, તો એને પણ આઉટસોર્સિંગ કહેવાય છે। ગૌણ કાર્યોનું આઉટસોર્સિંગ કરો તમે, એને કહેવાય બીપીઓ, અને બૌદ્ધિક કાર્યનું આઉટસોર્સિંગ કરો એને કહેવાય કેપીઓ। આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ બીપીઓ શું કહેવાય, તો એના વિશે આપણે દેખ્યું હતું કે આ એક કંપનીનો એક એવો કોન્ટ્રાક્ટ છે કે જેની અંદર તમે તમારા વિશિષ્ટ કાર્યો,
के प्रक्रिया बहार पाड़वा माटे अन्य कंपनीओ साथे चोक्कस समय माटेनो करार करो छो तो एने बीपीओ कहेवाय छे। बीपीओ शुं कहेवाय? कंपनीना केटलाक विशिष्ट कार्यो के प्रक्रियाने बहार पाड़वा माटे अन्य कंपनी के जूथ साथे तमे करार आधारित तमे संबंध बांधो छो तो एने बीपीओ कहेवाय छे। मतलब के तमारा विशिष्ट अमुक कार्यों के प्रक्रिया ने पार पाड़वा माटे तमे अन्य कंपनी के संस्था साथे तमे चोक्कस समय माटे करार कर नाख्यो, अन्य कंपनी के संस्था पासे तमे शुं कर्युं? चोक्कस समय माटेनो करार कर्यो के आटला कार्यों ए तमारे करीने आपी देवाना। तो आवो जे करार कर्यो एने आपणे बीपीओनो कार्य कहीए छीए, जेनी अंदर कार्यमां जेम के कॉल सेंटरनो कार्य, डेटा एंट्रीनो कार्य, आवा बधा कार्यों आउटसोर्सिंग थई शकतो होय छे। आ बीपीओनो कार्य करवानो मुख्य कारण शुं छे? तमे अन्य व्यक्तिओने काम सौंपी दो तो एनाथी तमारो खर्च बची जाय, कारण के अन्य काम करवा माटे तमारे माणसो राखवा पड़े, सिस्टम राखवी पड़े, एमनी पाछळ समय बगाड़वो पड़े, एमने चोक्कस सुविधा आपवी पड़े। ए बधा कार्यमां जे तमारो खर्च थतो होय एना करता तमे आ कार्य बीपीओ कंपनीने आपी दो तो तमारो खर्च ए बची जाय छे, कारण के तमे कार्य जाते करवाने बदलामां बीपीओ ने आपी दो तो तमारो जे समय छे ए अहींया खूब ज बची जाय छे। एटले आवुं करवाथी तमारो खर्च बची जाय छे। बीजुं कारण ए छे के तमे तमारा मुख्य धंधा पर वधारे ध्यान राखी शको छो, राइट, अने एनाथी तमारो नफो पण वधे छे। बीजू शू कहे कि आउटसोर्सिंग प्रचलित थवानुं कारण ए पण छे कि घणा देशोनी अंदर मानव साधनों सस्ता में उपलब्ध होय, जेम के अमेरिका जेवी कंपनी छे, अमेरिका जेवो देश छे एनी कंपनीओ छे, ए लोको एमना देश में जो अमुक कार्यो करावरावे तो एमनो खर्चो वधी जाय। वाय? कारण के एमना देश में अमुक वस्तु मोंघी पड़े अने अमुक कार्यो करा जाय तो डॉलर में पैसा आपवा पड़े, અને એ જ કામ એ લોકો ભારતમાં કરાવે તો રૂપિયામાં પૈસા આપવા પડે। 70 ગણો ફરક પડી જાય, ઓછામાં ઓછો એવરેજ 70 ગણો ફરક પડી જાય, કારણ કે એક ડોલર આપવામાં જે કામ થતું, જે ડોલર ખર્ચવો પડે એ અહીંયા એક ડોલરના ત્યાં ધારો કે કોઈ કામના $5 ખર્ચવા પડે તો $5 કરીએ એટલે 350 રૂપિયા થાય, અને એ જ કામ અહીંયા 70 રૂપિયા કે 80 રૂપિયામાં પતી જાય, એટલે એક જ ડોલરના ખર્ચામાં પતી જાય તો એના બીજા $4 એને અમેરિકામાં બચે। એટલા માટે એ લોકો ભારત જેવા દેશને, ચીન જેવા દેશને વધારે પસંદ કરે છે, રાઈટ। બીપીઓની જરૂરિયાત આપણે દેખી હતી કે ધંધાકીય એકમના રોજબરોજના જે ઘોણ કાર્યો છે એ કાર્યો અન્ય સંસ્થાને તમે કરાર આધારિત સોંપી દો તો એનાથી તમારી ગૌણ કાર્યની જવાબદારીમાંથી તમને મુક્તિ મળી જાય છે, કારણ કે હવે તમે કરાર કરી દીધો એટલે ગૌણ કાર્ય હવે અન્ય સંસ્થા કે કંપની સંભાળશે તો તમને એ કાર્ય કરવામાંથી મુક્તિ મળી જાય છે। તેનાથી ફાયદો શું થશે? તમને ગૌણ કાર્યમાંથી મુક્તિ મળી તો તમે તમારા મુખ્ય કાર્ય પર વધારે ધ્યાન રાખી શકો છો અને ગ્રાહક ઉપર વિશેષ ધ્યાન રાખી શકો છો। એના ફાયદાઓમાં આપણે દેખ્યું હતું કે ખર્ચમાં કાપ। તો મિત્રો, તમારા જે ગૌણ કાર્યો છે જેવા કે બિલિંગ છે, ડેટા એન્ટ્રી છે, માર્કેટિંગ છે, સર્વેક્ષણ છે, આવા ફ્રન્ટ કાર્યો નો તમે આઉટસોર્સિંગ કરાવી નાખો તો એવા કાર્યોમાં હવે તમારે સમય નથી બગાડવો પડતો, માણસો નથી રાખવા પડતા કે સિસ્ટમ નથી રાખવી પડતી, તો તમારો જે ખર્ચો એ કાર્ય પાછળ થતો હતો એ બધો ખર્ચો હવે બચી જાય છે, અને એના બદલામાં તમારે ખાલી એક જ બીપીઓને પેમેન્ટ આપવાનું હોય છે, એટલે તમારો ઘણો એવો ખર્ચો બચી જાય છે। એપ્રોક્સિમેટલી તમારું જે કામ 50 લાખમાં થતું હતું એ 10 લાખમાં પતી જાય, તો 30-40 લાખનો તમારો ખર્ચો બચી જાય છે, કારણ કે આ બધા કાર્યો માટે તમે માણસો રાખો, બિલ્ડિંગ રાખો, માણસોને પગાર આપો, સિસ્ટમ રાખો, કોમ્પ્યુટર લાવો, માણસોને બીજા ખર્ચા આપો, તો આ બધામાં ખર્ચો ઘણો વધી જાય, અને એ જ કામ બીપીઓને આપી દો તો એક જ બીપીઓની ફી આપી એવા બધા જ કામ તમને મળી જાય। બીજું એ મુખ્ય વ્યવસાય પર ધ્યાન, તો તમે રોજિંદા કાર્યોનું આવા રોજબરોજના જે નાના મોટા કાર્યો છે એનું આઉટસોર્સિંગ કરાવી નાખો તો એના પર હવે તમારે ધ્યાન નથી રાખવું પડતું, તો તમે તમારા મુખ્ય ધંધા પર વધારે ધ્યાન રાખી શકશો, કારણ કે ગૌણ કાર્યો તમે અન્ય કંપની કે સંસ્થાને સોંપી દીધા તો હવે તમારું ટોટલી ફોકસ તમારા મુખ્ય ધંધા પર રહે છે, એટલે તમે મુખ્ય વ્યવસાય પર વધારે ધ્યાન રાખી શકો છો।
પછી હવે કાર્યકુશળતાનો લાભ. તો આ જે કામ તમે બીપીઓને સોંપી દીધું એ કામ તમે જાતે કરવા જાઓ તો તમારી પાસે એટલા બાહોશ કે હોશિયાર કર્મચારીની ટીમ ના હોય, કારણ કે તમારી પાસે ટીમ હોય એ તમારા પૂરતી હોય, પણ બીપીઓ પાસે જે ટીમ છે એ મજબૂત ટીમ છે અને એમની પાસે જે ટીમ છે એ કાર્ય કરવા માટે લાયક ટીમ છે, કારણ કે એમને રોજબરોજ આવા ગૌણ કાર્યો જ બધાના કરવાના છે, રાઈટ? એટલે બીપીઓ પાસે જે ટીમ છે એના કર્મચારીઓ ખૂબ જ કુશળ અને હોશિયાર એની પાસે હોય, એટલે એ કાર્ય તમે બીપીઓને આપી દો તો એ લોકો હોશિયાર બુદ્ધિશાળી હોવાને કારણે ગુણવત્તાસભર કાર્ય તમને કરી આપે છે. પછી આવ્યું પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે. તો મિત્રો, સમય સંજોગ અને પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારે ધંધામાં બદલાવ લાવવો પડે. નવો બદલાવ તમે ઝડપીથી નથી સમજી શકતા, કારણ કે તમે એટલો સમજવા માટે કેપેબલ નથી, પણ આ કાર્ય તમે જો બીપીઓને સોંપી દો તો બીપીઓના વ્યક્તિઓ એ લોકો નવો બદલાવ ઝડપીથી સમજી શકે છે, કારણ કે અમને લોકોને સતત ને સતત સેવા આપવાની છે. એટલા માટે એ કાર્ય તમે જલ્દીથી નથી સમજી શકતા, પણ બીપીઓવાળા જલ્દીથી સમજી જાય છે અને એ લોકો સતત નવા પરિવર્તનને ઝડપથી અમલમાં મૂકી દેતા હોય છે. એટલે તમારે પરિવર્તનને જો અમલમાં મૂકવું હોય તો એ ટાર્ગેટ તમે બીપીઓને આપી દો કામ, તો એ લોકો નવા ચેન્જીસ પ્રમાણે તમારા કાર્યો સરળતાથી કરી આપે છે. અને બીજો ફાયદો એ છે કે નવા ચેન્જીસ આવે તો તમારે તમારા ધંધામાં સતત ઇન્સ્ટન્ટ બદલાવ લાવવો પડે, તમે જો કામ જાતે કરતા હોય તો. અને તમે બીપીઓને સોંપ્યું છે તો તમારે કોઈ જવાબદારી આવતી નહીં, ચેન્જીસ આવે તો એ બધી માથે કોના માથે જવાબદારી છે? બીપીઓના માથે. નવા ચેન્જીસ અપનાવવાની જવાબદારી બીપીઓના માથે, તમારા માથે કોઈ ટેન્શન રહેતું નથી. પછી આવે છે નફામાં વૃદ્ધિ. એટલે કે વેપારી એકમોના અહીંયા શું કહે છે, જે કાર્ય કેન્દ્ર સ્થાને નથી એવા ગૌણ કાર્યોનું તમે આઉટસોર્સિંગ કરાવો છો તો તમે તમારા મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન રાખી શકો છો. ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવો તો એનાથી તમે તમારા મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન રાખી શકો છો, અને મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન રાખવાથી તમારું વેચાણ વધે, વેચાણ વધે તો નફો વધે, નફો વધે તો તમારો વેપાર વધે, વેચાણ વધે સોરી તમારા ધંધાની અંદર તમે વિશેષ ધ્યાન રાખો તો તમારું ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો વેચાણ વધે, વેચાણ વધે ધંધો વધે, ધંધો વધે તો તમારો નફો વધે છે. એટલે એનાથી તમારા નફામાં વૃદ્ધિ થાય છે. બીપીઓના કાર્યક્ષેત્રની અંદર આપણે દેખીએ કે બિલિંગનું કાર્ય, ડેટા એન્ટ્રીનું કાર્ય, આવા બધા કાર્યો જે તમે અન્ય કંપનીઓને કરાર આધારે સોંપો તો એને બેક ઓફિસ બીપીઓનું આઉટસોર્સિંગ કર્યું કહેવાય, કારણ કે જે કાર્યો તમારા બદલામાં અન્ય કંપની કે સંસ્થા કરે એ કોઈને નજરે નરી આંખે નથી દેખાતું, એને કહેવાય બેક ઓફિસ. અને ફ્રન્ટ ઓફિસ કે તમારા મુખ્ય કાર્યો તમે, મતલબ તમારા ત્યાં જે અમુક કાર્યો જે લોકોને દેખાય છે એવા કાર્યોનું તમે લોકોને બીજા વ્યક્તિઓને કરાર આધારિત કામ આપો, જેમ કે માર્કેટિંગનું, ટેકનિકલનું કોન્ટ્રાક્ટ આવા કોઈ વ્યક્તિને કરાર આધારિત આપ્યો તો એને કહેવાય ફ્રન્ટ ઓફિસ, કે જે લોકોને દેખાય છે કે તમારી કંપનીનું કામ આ બીજા વ્યક્તિ કરે છે, રાઈટ? તો બીપીઓ આપણે દેખ્યું, એના પછીની વાત કરે છે કેપીઓ. તો મિત્રો, આપણે આઉટસોર્સિંગની પ્રસ્તાવના દેખી એની અંદર આપણે પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે તમે જે કામ કરો છો એની અંદર ગૌણ કાર્યો બીજાને આપી દો તે બીપીઓ કહેવાય, અને બૌદ્ધિક કાર્ય તમારા ધંધાના મુખ્ય કાર્ય છે, તેમ છતાંય તમે કરાર આધારિત અન્ય વ્યક્તિ કે સંસ્થાને તમારા તમે કરાર આધારિત અન્ય વ્યક્તિ કે તમે કરાર આધારિત અન્ય વ્યક્તિ કે સંસ્થાને આવા જે બૌદ્ધિક કાર્યો છે એ સોંપી દો છો તો એને કેપીઓ કહેવાય છે. બૌદ્ધિક કાર્ય એ તમારા મુખ્ય કાર્ય છે, તેમ છતાંય તમે અન્ય વ્યક્તિ કે સંસ્થાને આ કાર્ય અમુક કરાર આધારિત અમુક ચોક્કસ સમય માટે સોંપો તો એને કેપીઓ કહેવાય છે. મિત્રો, કેપીઓ એના વિશે વાત કરીએ તો કે એ કહેવાય છે કે બૌદ્ધિક કાર્યો તમે અન્ય વ્યક્તિઓ કે સંસ્થાને સોંપ્યા કરાર આધારિત, અને એ અન્ય સંસ્થા કે કંપની તમારા આ જે બૌદ્ધિક કાર્યો ચોક્કસ કરાર પ્રમાણે કરશે તો એ કરાર પ્રમાણે ચોક્કસ કાર્યો એ લોકો કરવા માટે બંધાયેલા છે તો એને કેપીઓ કહેવાય છે. ખ્યાલ આવ્યો?
આવા કેપીઓનું કામ કરતી જે કંપની છે એ લોકોએ બૌદ્ધિક કાર્યો કરવાના છે, એટલા માટે એવી કેપીઓ કંપની પાસે ઉચ્ચ જ્ઞાન અને કુશળતા ધરાવતા હાઈલી ક્વોલિફાઈડ કર્મચારીઓ એમની પાસે હોવા જોઈએ. તો જે વ્યક્તિઓ કંપનીનો વિકાસ અને કેપીઓનો બંનેનો વિકાસ કરી શકે એવા એમની પાસે હાઈલી ક્વોલિફાઈડ એજ્યુકેટેડ બુદ્ધિશાળી કર્મચારીઓ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે કેપીઓનું કામ કરતા જે કંપનીઓ છે એમની પાસે કુશળતા ધરાવતા બુદ્ધિશાળી અને અનુભવી કર્મચારીઓ હોવા જોઈએ. કેપીઓની જરૂરિયાત શું છે મિત્રો? તો અહીંયા જોવા મળે છે એની જરૂરિયાતની અંદર કે પહેલું આવે છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ એટલે કે જ્યારે તમે કેપીઓને તમે કોઈ કોન્ટ્રાક્ટ આપો છો, બરાબર, તો આવી સંસ્થાની પાસે તાલીમ પામેલા યોગ્ય બુદ્ધિશાળી માનવ સંસાધનમાં એ લોકોએ રોકાણ કરેલું હોય છે, મતલબ તાલીમ પામેલા અનુભવી બુદ્ધિશાળી કર્મચારીઓ એમની પાસે હોય છે. એટલે તમે ન્યૂનતમ ખર્ચની અંદર આ બધા જ અનુભવી બુદ્ધિશાળી વ્યક્તિઓનો લાભ તમારા ધંધામાં મેળવી શકો છો. કેવી રીતે? તમે કેપીઓને કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે હવે તમારા ધંધાની અંદર કોઈ પણ આવા બૌદ્ધિક કાર્યો આવશે, એ કોઈ પ્રોબ્લેમ આવશે, તો એની જવાબદારી કેપીઓની આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લાસ્ટ ટાઈમ દેખ્યું હતું એ પ્રમાણે કે તમે ધારો કે રિલાયન્સ કંપની ચલાવો છો, તો તમારી કંપનીની અંદર ઓછામાં ઓછા વર્ષના ઓછામાં ઓછા 200-500 પ્રોબ્લેમ આવે. તો 200-500 પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે દરેક વખતે કોર્ટમાં જવું પડે. તો તમે શું 500 પ્રોબ્લેમ, ધારો કે 300 પ્રોબ્લેમ આવે, તો 300 પ્રોબ્લેમ માટે 300 વખત કોર્ટમાં જાઓ. બીજી તો શનિ રવિ જાય રજા આવતી હોય, તો વિચાર કરો કે 300 વખત તમે કોર્ટમાં જાઓ તો ધંધો શું કરશો, થાય કે ના થાય? એટલે તમે એમ વિચારો કે ચલો એક કામ કરીએ કે તમે એક્સપર્ટ વ્યક્તિને રાખો, તો શું એક જ પ્રકારનો પ્રોબ્લેમ આવશે? ના. ધારો કે તમારા ધંધામાં 15 જાતના પ્રોબ્લેમ અલગ અલગ આવતા હોય, સેલ ટેક્સનો પ્રોબ્લેમ આવે, કસ્ટમરનો પ્રોબ્લેમ આવે, ઇન્કમ ટેક્સનો પ્રોબ્લેમ આવે, લોનો કાયદાનો પ્રોબ્લેમ આવે, એવા 15 જાતના પ્રોબ્લેમ આવતા હોય, તો 15 જાતના અલગ અલગ માણસો રાખવા પડે, એમને ટ્રેન કરવા પડે, એમની પાછળ ખર્ચો કરવો પડે, એ લોકોને હાઈ પગાર આપવો પડે, હાઈ ફેસિલિટી આપવી પડે, રાઈટ? તો એ કાર્ય સરળ નથી, ખર્ચો ઘણો વધી જાય. અને એ જ કામ તમે કેપીઓને સોંપી દો તો આવી કોઈ તમારી ટીમ નથી રાખવી પડતી, કોઈ ખર્ચો નથી કરવો પડતો, ખાલી કેપીઓની ફી આપી દો એટલે તમારું કામ પતી જાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે રિલાયન્સ જેવી મોટી કંપની છે, એમાં આવું કામ જો રિલાયન્સ જાતે કરવા જાય તો ઓછામાં ઓછો 50 કરોડનો ખર્ચો થતો હોય માણસોને રાખે ને પગાર આપે ને આ તેમ. પણ એ જ કામ કેપીઓને કોન્ટ્રાક્ટથી આપી દે તો 10 કરોડમાં પતી જાય, તો બીજા 40 કરોડનો લાભ એ રિલાયન્સ જેવી કંપનીને મળે છે. કેમ? કારણ કે કાર્ય તમે કેપીઓને સોંપ્યું એટલે હવે એ કામ તમારે સંભાળવાનું નથી રહેતું, એ કામ તમારા બદલામાં કેપીઓ કંપની સંભાળે છે, એટલે તમારો સમય બચી જાય છે. ક્લિયર? તો કેપીઓની અંદર આપણે દેખવા મળે કે તમે આ કાર્ય કેપીઓને સોંપી દીધું એટલે ન્યૂનતમ ખર્ચમાં તમને બધા જ એક્સપર્ટનો લાભ મળી જાય. પેલા 15 એક્સપર્ટ રાખવા માટે તમારા 50 કરોડ જતા હતા, અહીંયા 10 કરોડ આપ્યા એમાં બધા જ એક્સપર્ટનો લાભ તમને 10 કરોડની અંદર મળી જાય છે. એટલે કેપીઓ પાસે શ્રેષ્ઠ ટેકનિકો, માનવ સંસાધન અને પદ્ધતિમાં એમને રોકાણ કરેલું હોય, ઉચ્ચ કક્ષાના માણસો હોય કે જેનો લાભ તમારા ધંધાને મળે છે, અને નિપુણ વ્યક્તિઓનો લાભ તમારા ધંધાને ન્યૂનતમ રોકાણમાં મળી જાય. તમે નાનું સરખું પૈસાનું રોકાણ કરો એમાં તમને આ બધા એક્સપર્ટ લોકોનો લાભ તમારા ધંધાને મળી જાય છે, એટલે ઓછા રોકાણમાં આ મહત્તમ લાભ મળે છે. પછી આવે છે સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. એટલે મિત્રો અહીંયા શું કે જ્યારે અહીંયા શું કહેવા માગે છે કે તમે જો આ કામ કરવા માટેના માણસો તમારી પાસે રાખો તો તમે બધા જ માણસોનો 15-15 માણસોનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકવાના, કારણ કે જરૂરી નથી કે 15-15 પ્રોબ્લેમ તમારા પાસે આવશે જ, રાઈટ?
तो તમે માણસોનો પૂરો ઉપયોગ નથી કરી શકવાના, પણ એ કામ તમે કેપીઓને આપી દો તો કેપીઓ પૂરેપૂરો ઉપયોગ કરી શકશે. કેમ? કારણ કે કેપીઓ પાસે એક કંપનીનું કામ નથી હોતું, એમની પાસે અલગ અલગ કંપનીનું કામ હોય. રિલાયન્સનો કોન્ટ્રાક્ટ હોય, ટાટાનો કોન્ટ્રાક્ટ હોય, અદાણીનો કોન્ટ્રાક્ટ હોય, બધી અલગ અલગ કંપનીનો કોન્ટ્રાક્ટ હોય. એટલે એ લોકો અલગ અલગ કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોય એટલે એ લોકો બધા જ માણસોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. એટલે શું કહે છે કે તમારી પાસે માનવ સ્ત્રોત મર્યાદિત હોય છે. આઉટસોર્સિંગ કરાવાથી મતલબ તમે પંદરે પંદર માણસો ના રાખી શકો, તમારી પાસે અમુક મર્યાદા છે. પણ આઉટસોર્સિંગ કરાવવાથી તમારે આવા માણસો રાખવા પડતા નથી અને તમને બધા જ પ્રકારના કર્મચારીનો લાભ આવું કેપીઓને કામ સોંપવાથી મળી જાય છે. એટલે તમારા સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ તમે કરી શકો છો. પછી આવ્યું જટિલ સમસ્યાનું નિવારણ. જટિલ ટેકનિકલ સમસ્યા આવે એનું નિવારણ બાય ચાન્સ ઘણી વખત એવું બને કે તમે ઝડપથી ના લાવી શકો કારણ કે તમારા માટે નવી છે, પણ એવું કાર્ય કેપીઓ ઝડપથી નિવારણ લાવી શકે છે કારણ કે એના માટે આ વસ્તુ કેવી છે, ઇઝી છે. એને આવું રોજિંદા કાર્યમાં કરવાનું હોય છે તો એવા કાર્યોનું નિવારણ કેપીઓ એ સરળતાથી ઝડપથી લાવી શકે છે. રાઈટ? કારણ કે એને રોજિંદા આવું કામ કરવાનું હોય છે એટલે આસાનીથી આવું કાર્ય કરી શકે છે. પછી હવે મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન. તો ગૌણ કાર્ય તમે કેપીઓને મતલબ આવા બૌદ્ધિક કાર્યો તમે કેપીઓને આપી દો તો હવે તમે તમારા ધંધાના મુખ્ય કાર્ય પર ધ્યાન રાખી શકો છો. જેમ કે કોઈ એક શાળા છે એ કોમ્પ્યુટર શિક્ષણનું કાર્ય, કેન્ટીન સુવિધાનું કાર્ય, સ્ટેશનરીનું કાર્ય, આવું કાર્ય અન્ય વ્યક્તિઓને આપી દે તો મુખ્ય કાર્ય ભણાવવાનું એના પર એ મુખ્ય ફોકસ કરી શકે છે. એવું એવું કોઈ કંપનીની અંદર આ ટેકનિકલ કાર્યો જે છે, બૌદ્ધિક કાર્યો, એ કામ અન્ય વ્યક્તિને કરારથી આપી દેવામાં આવે તો એ કંપની એના મુખ્ય વ્યવસાય પર વધારે ધ્યાન રાખી શકે છે. પછી હવે નાણાંનો મહત્તમ ઉપયોગ. એટલે કે જો આ કાર્ય તમે તમારા ત્યાં જાતે કરવા માગો તો તમારા ખર્ચા વધી જાય, અને એ જ કાર્યને તમે કેપીઓને આપી દો છો તો આઉટસોર્સિંગ કરવાથી તમારા પૈસા હવે તમારે આ ધંધામાં મતલબ માણસો પાછળ રોકવા પડતા નથી. એટલે જે તમારે 10 કરોડમાં પતી ગયું એના બીજા 40 કરોડ તમારે રોકવા પડતા નથી. એટલે એ તમારા જે પૈસા બચે છે એનો તમે તમારા ધંધાના વિકાસ માટે એ પૈસાનો મહત્તમ ઉપયોગ કરી શકો છો. એટલે ધંધાના વિકાસ માટે આ પૈસાનો મહત્તમ ઉપયોગ કરી શકો છો. પછી આવે છે ખર્ચમાં ઘટાડો. તો આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું એક કારણ એ પણ છે કે ખર્ચમાં ઘટાડો થાય છે, કારણ કે તમારે બજાર પ્રક્રિયાનું કાર્ય, સંશોધનનું કાર્ય, આવા કાર્યોનું તમે આઉટસોર્સિંગ કરાવી નાખો છો એટલે એવા કાર્યો હવે તમારે નથી કરવા પડતા. એટલે એવા કાર્ય તમે અન્ય કંપનીને આપી દો છો તો તમારા ખર્ચમાં ઘટાડો થાય છે. પછી આવ્યું જોખમમાં ઘટાડો. એટલે કે સમય સંજોગ પરિસ્થિતિ બદલાય તો તમને કોઈ લેવા દેવા આવતું નથી, કારણ કે પરિસ્થિતિ ગમે એ બદલાય, નવા ચેન્જીસ આવે તો કેપીઓવાળાને ધ્યાનમાં રાખવાના છે. એનું કેપીઓવાળાએ એ ચેન્જીસ પ્રમાણે બદલાવાનું છે, તમારે કોઈ બદલાવ લાવવાનો નથી. એટલે નવા જોખમો સામે તમને રક્ષણ મળી જાય છે. એટલે કે વર્તમાન પરિસ્થિતિની અંદર શું કહે છે, સરકારના નીતિ નિયમો સતત બદલાતા હોય છે, ઝડપી એમાં પરિવર્તન આવતું હોય છે. તો એના કારણે જો આવા કાર્યો તમે કરાવતા હોય તમારા ધંધામાં તો તમે જૂના નિયમોમાં જે રોકાણ કર્યું એ બધું નિયમ બદલાવાથી બધું વેસ્ટ થઈ જાય. પણ એ જ કામ તમે કેપીઓને આપ્યું હોય તો તમારામાંથી આવું કોઈ ટેન્શન રહેતું નથી, એટલે તમારું જોખમ ઘટી જાય છે. કેપીઓનું કાર્યક્ષેત્ર દેખીએ તો તમને અલગ અલગ જોવા મળે છે. પહેલું કે તમે વેપાર અને બજાર સંશોધનના કાર્યોનું કેપીઓને કામ આપી શકો, કાયદાકીય સેવાઓ માટે કેપીઓને કામ આપી શકો, મેડિકલ સેવા માટે કેપીઓને કામ આપી શકો, તાલીમ અને માર્ગદર્શનની સેવા માટે કામ આપી શકો, સંશોધન અને વિકાસ માટે તમે કેપીઓને કામ આપી શકો, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે તમે કેપીઓને કામ આપી શકો અને એનિમેશન ડિઝાઇનિંગ માટે પણ કેપીઓને કામ આપી શકો છો. તો આપણે કેપીઓ દેખ્યું હતું. ક્લિયર? હવે આપણા પ્રેઝન્ટ તરફ આગળ વધીએ. મિત્રો, આપણું પ્રેઝન્ટ ચેપ્ટર છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 1. મિત્રો, આજે આપણે વાત કરીએ કે દુનિયાની અંદર માનવીઓની જરૂરિયાત વધતી જાય છે. રાઈટ? તો મિત્રો, અહીં આપણને જોવા મળે છે કે જેમ જેમ સમય જતો જાય છે
એમ એમ લોકોની માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવી પોતાની બધી જ જરૂરિયાત સંતોષવા માટે અસમર્થ છે. એટલે વ્યક્તિ વિચારતો કે ના, હું બધી જ જરૂરિયાતો હું જાતે સંતોષી લઈ, હું બધા જ કામ જાતે કરી લઈ, તો એવું કરવું એ શક્ય નથી. આપણે હમણાં જ વાત કરી કે એક વ્યક્તિ ગમે એટલો બાહોશ હોય પણ બધા જ કાર્ય જાતે કરી શકતો નથી. એટલે એ વ્યક્તિ બધા જ કાર્યો સંતોષવા માટે અસમર્થ છે, એટલે એને અન્ય વ્યક્તિઓની સતત અને ચોક્કસ મદદ લેવી જ પડે છે. એટલે તમારે અન્યની મદદ લેવી પડે તો અન્ય વ્યક્તિને તમારી મદદ લેવી પડે. એ તો લેની દેની ચાલી જ રહેવાની. તમે કોઈકની મદદ લો તો કોઈ વ્યક્તિ તમારી મદદ લેવાનો. એટલે આવી જે એક વિનિમયની પ્રથા શરૂ થઈ, વિનિમયની પ્રથા શરૂ થઈ એટલે કે તમે અન્યને કામ કરી આપો, અન્ય વ્યક્તિ તમને કામ કરી આપે, રાઈટ. ત્યાર પછી સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો કે એને લોકોની જરૂરિયાતો ઓળખી, લોકોની જરૂરિયાતો દેખી અને એને સંતોષવા માટે લોકોને જે જોઈએ છે એ વસ્તુ કે સેવા એને લોકોને આપવાનો પ્રયત્ન કર્યો. એને દેખ્યું કે લોકોને આવી વસ્તુઓ જોઈએ છે કે આવી સેવા જોઈએ છે, તો કે એક કામ કરો કે આવી વસ્તુ કે સેવા લોકોને પૂરી પાડો અને એના બદલામાં નાણાં લો. એટલે કે વસ્તુ કે સેવા પૂરી પાડી અને નાણાકીય લેવડ દેવડ કરતો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આ વ્યક્તિ શું કરે છે કે લોકોની જરૂરિયાતવાળી વસ્તુ કે સેવા એમને પૂરી પાડે અને એમના પાસેથી પૈસા લે. એટલે આવા કાર્યમાં એ પોતાનો સમય ખર્ચવા લાગ્યો કે સમય ઘાટી અને લોકોની જરૂરિયાતની વસ્તુઓ લાવવાની અથવા તો સેવા લાવવાની અને લોકોને આપવાની અને એના બદલામાં લોકો પાસેથી પૈસા લેવાના. આવો જે વર્ગ અસ્તિત્વમાં આવ્યો એવા વર્ગને વેપારી વર્ગ કહે છે. જે વ્યક્તિ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ કે સેવાની ખરીદી કરે છે અને ગ્રાહકને જરૂરિયાત પ્રમાણે પૂરી પાડે છે, અને એના માટે એમણે વેપારની એક અલગથી આખી નવી વ્યવસ્થા જ ઊભી કરી નાખી. ધીમે ધીમે કરીને આ વર્ક એટલો પાવરફુલ થઈ ગયો કે જેને ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટેની એક આખી અલગથી વ્યવસ્થા ઊભી કરી નાખી. એટલે એ કહેવાય ધંધાકીય વ્યવસ્થા, રાઈટ. તો શરૂઆતમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો કે એ વર્ગ લોકોની જરૂરિયાત ઓળખતો હતો, એ પ્રમાણેની વસ્તુ કે સેવા લાવતો હતો અને લોકોને આપતો હતો, એમાં સમય કાઢતો હતો લોકો માટે અને એના બદલામાં લોકો પાસેથી પૈસા લેતો હતો. ધીમે ધીમે આ વ્યવસ્થા પાવરફુલ થઈ ગઈ, ખૂબ આગળ વધી ગઈ કે લોકોની જરૂરિયાતની વસ્તુ ખરીદવી અને લોકોને પૈસાથી વેચવી. એટલે આ કાર્ય એટલું બધું આગળ વધી ગયું કે આ કાર્યના અલગ અલગ નવા નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. જે સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા એ વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ વિભક્ત કુટુંબ, સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની, આવા અલગ અલગ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા જેને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કહે છે. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે બે સ્વરૂપો વિશે અહીંયા, સોરી ત્રણ સ્વરૂપો વિશે અહીંયા ભણવાનું છે. એક છે વૈયક્તિક માલિકી, બીજું હિન્દુ અવિભક્ત કુટુંબ અને ત્રીજું છે ભાગીદારી પેઢી. આ ત્રણ સ્વરૂપો વિશે આપણે અહીંયા આ ચેપ્ટરમાં આજે ભણવાનું છે, ક્લિયર. મિત્રો વૈયક્તિક માલિકી એ શું કહેવા માગે છે, એનો ધંધો શું કહેવાય, એના વિશે પહેલાં આપણે બેઝિક ચર્ચા કરીએ મિત્રો. તો વૈયક્તિક માલિકીનો ધંધો આપણને આપણા આજુબાજુના વિસ્તારની અંદર દરેક જગ્યા પર થતો જોવા મળે છે. મતલબ વૈયક્તિક માલિકીનો જે ધંધો છે એ અન્ય સ્વરૂપો કરતાં સૌથી જૂનો અને સૌથી સરળ પ્રકાર એ વૈયક્તિક માલિકીનો છે. આ સ્વરૂપ એ ધંધાના ઉદ્ભવ કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે. એટલે કે વૈયક્તિક માલિકીનો ધંધો એ જ્યારથી ધંધાની શરૂઆત થઈ ત્યારે પહેલો સ્વરૂપ એ વૈયક્તિક માલિકીનો અસ્તિત્વમાં આવ્યું હતું. સમય સંજોગ પરિસ્થિતિ બદલાતા વેપારના ઘણા બધા બીજા અલગ અલગ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, તેમ છતાંય આ પ્રાચીન પ્રકાર હજી પણ ટકી રહ્યો છે અને અત્યારે હાલ પણ એ અમલમાં છે. એટલે વેપારના બીજા ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, તેમ છતાંય વૈયક્તિક માલિકીનો પ્રકાર હજી ટકી રહેલો છે અને અત્યારે હાલ પણ કાર્યરત છે. અર્થ વિશે વાત કરીએ મિત્રો તો સાંભળજો એકદમ ધ્યાનથી. જે ધંધાનું માલિકી
संचालन अने अंकुश एकज व्यक्ति द्वारा करवामां आवतो होय एवा धंधाने वैयक्तिक मालिकीनो धंधो कहे छे। सांभळजो फरीथी, जे धंधानुं मालिकी संचालन अने अंकुश एकज व्यक्तिना हाथमां होय, एकज व्यक्ति मूड़ी रोकाण करतो होय धंधानो अने एकज व्यक्ति जोखम उठावतो होय तो एवा धंधाने वैयक्तिक मालिकीनो धंधो कहे छे। मतलब के आ धंधानी अंदर बधाज पैसा एकज व्यक्ति मालिक ज रोके छे, धंधानो अंकुश पण ए करे, संचालन पण ए करशे, मूड़ी रोकाण पण ए करे छे, धंधानी शुरुआत ए करे, धंधानो विकास ए करे, धंधा माटे खरीदी कामे करे, वेचाण पण ए करे अने धंधानो जे परिणाम आवे ए पण ए भोगवशे, नफो आवे तो एनो अने नुकसान आवे तो पण एनो। એટલે કે આ સ્વરૂપની અંદર ધંધામાં જે પણ પૈસા રોકવાના છે કોણ રોકે છે? માલિક, રાઈટ? અને એ જ વ્યક્તિ બધું જ મૂડીરોકાણ કરે છે, ધંધાની શરૂઆત એ કરે, ધંધાનો વિકાસ પણ એ કરે, ધંધાનું સંચાલન પણ કરશે, ધંધા પર અંકુશ રાખવાનું કામ પણ એ કરે, ખરીદીનું કામ પણ એ કરશે, વેચાણનું કામ પણ એ જ કરે છે। લુઈસ હેનરીના જણાવ્યા મુજબ કે એકાકી વેપારી એ એવું સ્વરૂપ છે કે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજમાન હોય છે, મતલબ એના ટોચ ઉપર એક જ વ્યક્તિ છે, એ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે, કાર્યના લગતા એ જે પણ બધા જ કાર્યો છે ધંધાના એના માટે એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને દોરે છે અને જો નિષ્ફળ જશે તો નિષ્ફળતાનું જોખમ પણ એ પોતે જાતે જ વહોરી લે છે। એટલે આ વ્યાખ્યા પરથી આપણને સમજવા મળે છે કે આ ધંધાની અંદર મુખ્ય એક વ્યક્તિ હોય છે કે જે સમગ્ર ધંધા માટે જવાબદાર હોય છે અને સંપૂર્ણ ધંધાને દોરવણી અને માર્ગદર્શન આપે છે। આ ધંધાની અંદર જો નફો થાય તો પણ એનો અને નુકસાન થાય તો પણ એના માથે હોય છે અને નાદારી થાય તો પણ નાદાર જવાન થવાનું જોખમ પણ એ વ્યક્તિ જાતે ઉઠાવતો હોય છે। એટલે કે આ એક એવી વ્યવસ્થા છે કે જેની અંદર માલિકી સંચાલન અને અંકુશ એક વ્યક્તિનો હોય છે, ધંધાના બધા નિર્ણય કરે છે અને નિષ્ફળતાનું જોખમ પણ એ વ્યક્તિ જ ઉઠાવતો હોય તો એવા સ્વરૂપને શું કહેવાય છે? વૈયક્તિક માલિકી કહેવાય છે। ખ્યાલ આવી ગયો? તો મિત્રો, એ કહેવાય છે વૈયક્તિક માલિકી। મિત્રો, એની લાક્ષણિકતાઓ આપણને આપી છે, એમાં પ્રથમ લાક્ષણિકતા છે સ્થાપનાની સરળતા। મિત્રો, સ્થાપનાની સરળતા શું કહેવા માગે છે કે વૈયક્તિક માલિકીની સ્થાપના કરવી બહુ જ સહેલી છે, બહુ સરળ છે, કારણ કે એની સ્થાપના કરવા માટે તમારે કોઈ કાયદાકીય આંટી ઘૂંટી નડતી નથી કે કોઈ કાયદેસરની કોઈ તમારી કાયદાકીય પ્રક્રિયામાં તમારે પસાર થવાનું હોતું નથી। ખાલી એટલી જ વસ્તુ છે કે તમારો જે તમે ધંધો કરવા માગો છો એ કાયદેસરનો હોવો જોઈએ, એટલે કે કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થળે શરૂ કરી શકે છે, એટલે એની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે। ખબર પડી ગઈ? ફરીથી સાંભળજો કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની કાયદાકીય આંટી ઘૂંટી નડતી નથી, મતલબ કે કોઈ પણ કાયદાકીય રીતનું તમારે કોઈ રજિસ્ટ્રેશન નથી કરાવવાનું કે કોઈ કાયદાકીય તમારે ચોક્કસ પ્રકારની કોઈ તમારે નોંધણી કરાવવાની હોતી નથી। ખાલી શરત એટલી જ છે કે તમારો કાયદેસરનો વેપાર હોવો જોઈએ, તો આવો કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે છે, એટલે આવા વેપાર કરવાની સ્થાપના કેવી છે? સરળ છે। અહીંયા સ્થાપના કરવામાં સરળતા રહે છે, કોઈ પણ પ્રકારના નીતિ નિયમો નડતા નથી। ક્લિયર? ત્યાર પછીનો મિત્રો પોઈન્ટ છે મૂડી। તો વૈયક્તિક માલિકીની અંદર મૂડી જે પણ જોઈએ એ બધી જ મૂડી માલિક પોતે લાવે છે અને માલિક એ જ મૂડીની વ્યવસ્થા કરવાની હોય છે। જો માલિક પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ન હોય તો અન્ય વ્યક્તિ કે સંસ્થા પાસેથી એ ઉછીના પૈસા લાવી અને ધંધામાં રોકી શકે છે અને આવા ઉછીના લાવેલા પૈસા પરત કરવાની જવાબદારી માલિકના માથે આવે છે, રાઈટ? એટલે આવા ધંધાની અંદર મૂડીરોકાણ માલિક પોતે કરે છે અને જો માલિકની મૂડી પૂરતા પ્રમાણમાં ન જણાય તો અન્ય સંસ્થા કે અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લઈ શકાય છે અને આવા ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી માલિકની પોતાની રહે છે। ક્લિયર? તો એ થઈ મૂડી। ત્યાર પછીનો મિત્રો ટૉપિક છે એ છે
व्यवस्था शक्ति। तो वैयक्तिक मालिकीनी अंदर मालिक पोते ज व्यवस्थापक छे, एटले के मालिक पोते ज मुख्य व्यक्ति छे। माटे धंधानी अंदर खरीदीनु कार्य, वेचाणनु कार्य, उघराणीनु कार्य, हिसाबनु कार्य, आ बधी व्यवस्था मालिक पोते ज जाते संभाळतो होय छे। कारण के पोते ज धंधानो मालिक छे अने पोते ज धंधानो संचालक छे। ख्याल એટલે ધંધાની અંદર બધી જ વ્યવસ્થા એ માલિક પોતે સંભાળતો હોય છે, કારણ કે માલિક પોતે ધંધાનો શું છે, વ્યવસ્થાપક છે। ધંધાની અંદર એ વ્યક્તિ મુખ્ય છે, એટલે ધંધાના બધા જ કાર્યો, ખરીદીનું, વેચાણનું, ઉઘરાણીનું, હિસાબનું, આ બધા કાર્યો એ વ્યક્તિ પોતે જાતે સંભાળતો હોય છે। ક્લિયર? એટલે એ વ્યક્તિ ધંધાનો માલિક પણ છે અને ધંધાનો સંચાલક પણ છે। हाँ, एनु बोथ्रेशन वधी जाए, एनु वर्कलोड वधी जाए, तो एवा समय एना कुटुंबना के अन्य कोई सगा संबंधीनी जरूरत प्रमाणे हेल्प लई शकाय छे। समय जरूरत प्रमाणे तमारे जरूर होय तो तमे अन्य व्यक्तिओनी मदद लई शको छो। पण बाकी मुख्य कार्यो बधा कोने करवाना छे, मालिके पोते, जरूर पड़े तो अन्यने पगार ऊपर राखी अने तमे एनी मदद लई शको। तो आ व्यवस्था शक्ति ए धंधाए पोते ज करवानी होय छे। पछी आवे छे मित्रों कार्य स्वतंत्रता अने झड़पी निर्णय। देट मीन्स के तमे जे वैयक्तिक मालिकीनो धंधो करो छो एनी अंदर तमारी पासे मुक्त वातावरण छे, तमे तमारा धंधा माटे फ्री छो। एटले के तमारा धंधाना कार्यो तमारे तमारी पोतानी सूझ, आवड़त अने बुद्धि अनुसार तमारे स्वतंत्र रीते करवाना छे। कोई अहीं रोकटोक करवावाळुं नथी के कोई अहीं कोई कहेवावाळुं नथी। तमारी इच्छा प्रमाणे तमारे तमारा कार्यो करवाना छे। एटले अहीं व्यक्ति पोताना कार्य करवा माटे संपूर्ण स्वतंत्रता धरावे छे। तमे धंधाना मालिक पोते ज छो एटले तमे निर्णय झड़पी करी शको छो अने सरळताथी निर्णय लई शको छो। कारण के तमारा धंधाना मालिक तमे पोते ज छो तो तमारे निर्णय माटे कोईने बीजाने पूछवा जवू पड़तु नथी के कोईनी रजा पण लेवी नथी पड़ती। कारण के तमारो धंधो छे, निर्णय तमारे लेवानो छे, तो एना माटे तमे निर्णय झड़पी लई शको छो अने इंस्टंट लई शको छो। तमारे कोई अन्य व्यक्तिओने पूछवा जवू पड़तु नथी, एटले तमे सरळताथी निर्णय लई शको छो। એટલે વૈયક્તિક માલિકીની અંદર તમને કામ કરવામાં સ્વતંત્રતાનું વાતાવરણ મળે છે, કારણ કે તમારો પોતાનો ધંધો છે અને એના માટે તમે સ્વતંત્ર છો। તમારે કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થાને પૂછવું પડતું નથી, એટલે તમે તમારું કામ કરવા માટે સ્વતંત્ર છો, મુક્ત છો અને તમારે તમારી આવડત, સૂઝ અને બુદ્ધિ પ્રમાણે કાર્ય કરી શકો છો। એટલે તમારા કાર્યો ઝડપી અને સરળતાથી તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકો છો। તો તમને કામ કરવાની અંદર નિર્ણય ઘડવામાં તમે સરળતા રહે છે। ત્યાર પછીનો મિત્રો ટૉપિક છે જવાબદારી। તો મિત્રો યાદ રાખજો, વૈયક્તિક માલિકીની અંદર તમારું દેવું ચૂકવવાની જવાબદારી માલિકની અમર્યાદિત હોય છે। કેવી હોય છે? અમર્યાદિત। દેટ મીન્સ મિત્રો સાંભળજો, અમર્યાદિત જવાબદારી હોય છે એનો મતલબ એવો થાય છે કે પેઢીનું દેવું ચૂકવવા માટે જો તમારી મિલકતો એ પૂરતા પ્રમાણમાં નથી તો લેણદારો એ માલિકની અંગત મિલકતો ઉપર પણ દાવો માંડી શકે છે। મતલબ કે ધંધાનું દેવું ચૂકવવા માટે એના માલિક તરીકે, વૈયક્તિક માલિકીના માલિક તરીકે તમે પોતે જ એના માલિક કહેવાઓ, તો ધંધાનું દેવું ચૂકવવા માટે એઝ અ માલિક તરીકે તમારી પાસે પૂરતી વ્યવસ્થા નથી। તમારી પાસે તમારા ધંધામાં, તમારા ધંધાની વાત કરું છું, કે પૂરતા પૈસા, પૂરતી મિલકતો ધંધામાં નથી, તો આવું દેવું વસૂલ કરવા માટે તમારા જે લેણદારો છે એ તમારી અંગત મિલકતો ઉપર પણ દાવો માંડી શકે છે। એટલે કે તમારી જવાબદારી અમર્યાદિત છે। ધંધો તમારો હતો તો ધંધામાં નથી તો તમારા અંગતમાંથી પૈસા આપો, પણ પૈસા આપવા પડશે। અને બીજી ભાષામાં વાત કરીએ કે જો તમારા ધંધામાં ખોટ જાય અને તમારી મિલકત કરતાં દેવું વધી જાય, ખોટ જાય અને તમારું દેવું મિલકત કરતાં વધી જાય, તો ધંધાની મિલકતો આ દેવું ભરપાઈ કરવા માટે પૂરતી ના હોય, ધંધાની મિલકતો બધી વેચાઈ જાય અને તોય તમારા માથે દેવું હોય, તો એવા સંજોગોની અંદર તમારે, સાંભળજો, એવા સંજોગોની અંદર તમારે તમારી
अंगत मिलकतों वेचीने पण आ देवू भरपाई करवानो होय छे। એટલે જવાબદારીનો પોઈન્ટ શું કહે છે કે અહીંયા માલિકની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે। મતલબ કે પેઢીનું દેવું ચૂકવવા માટે જો પેઢી પાસે પૈસા નથી તો લેણદારો તમારી અંગત મિલકતો પણ એના પર દાવો માંડી શકે છે। બીજી ભાષામાં આપણને વાત કરી કે ધંધામાં નુકસાન જાય તો એ નુકસાનને પહોંચી વળવા માટે જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ન હોય, રાઈટ, પૂરતે પ્રમાણમાં મિલકત નથી, તો એવા સંજોગોની અંદર ધંધાનો દેવ ચૂકવવા માટે લેણદારો માલિક તરીકે તમારી જે અંગત મિલકતો છે એના ઉપર પણ દાવો માંડી શકે છે, અને તમારી અંગત મિલકતો પણ તમારે વેચીને ધંધાનો દેવ ભરપાઈ કરવું પડે છે। એટલે અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે, એટલે તમારી જવાબદારી અમર્યાદિત રહે છે। નેક્સ્ટ વન, રહસ્યોની જાળવણી। તો મિત્રો, રહસ્યની જાળવણી શું કહેવા માગે છે કે વૈયક્તિક માલિકીનો ધંધો હોય એમાં માલિક તમે એક જ છો, તમે પોતે જ ધંધાના કરતા હર્તા છો, ધંધાના મુખ્ય માલિક તમે જ છો, એટલે તમારા રહસ્યો તમારી પાસે ગુપ્ત રાખી શકો છો, જાળવી શકો છો। તમે કોઈને માલ વેચીને એમાંથી 10,000 નફો કમાયો, તમે કહેશો કે મેં તને છેતરી નાખ્યો અથવા તને માલ વેચીને એમાં 10,000 કમાયો, ના, તમારા ધંધાના સિક્રેટ રહસ્યો તમે ગુપ્ત રાખો છો, જાળવી રાખો છો, કોઈ અન્ય વ્યક્તિને જણાવતા નથી, એટલે રહસ્યોની જાળવણી થઈ શકે છે। કારણ કે તમારા રહસ્યો એ તમારી પૂરતા લિમિટેડ રહેવા જવો જોઈએ, એ જરૂરી છે। કારણ કે તમારા સિક્રેટ રહસ્ય કોઈ બીજો જાણી જાય તો એનો ગલત ફાયદો પણ ઉઠાવી શકે છે, એટલે તમારા રહસ્યોની ગુપ્તતા રહે એ જરૂરી છે। પછી અંગત સંપર્ક। તો વૈયક્તિક માલિકીની અંદર તમારું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, તો સતત ગ્રાહક તમારા સંપર્કમાં આવતા હોય, ગ્રાહકની અભિરુચિ જરૂરિયાત બદલાતી હોય તો એ પ્રમાણે ગ્રાહક તમને કહેતો હોય કે આવું જોઈએ, તમે વસ્તુ લાવી આપતા હોય, ગ્રાહકની જરૂરિયાત બદલાતી હોય, ફેશનમાં બદલાવ આવતો હોય, માંગમાં બદલાવ આવતો હોય, તો આ બધી વસ્તુઓ ગ્રાહક એઝ અ વેપારી તરીકે તમને જણાવે છે, અને તમે ગ્રાહકને સંતોષ આપવા માટે આ બધી ઉપર વસ્તુઓ પર વિશેષ ધ્યાન રાખી શકો છો। ગ્રાહક એના પ્રોબ્લેમ તમને જણાવે અને તમે એના પર વિશેષ ધ્યાન રાખવા માટે આ પ્રકારના પ્રોબ્લેમનું યોગ્ય નિરાકરણ લાવી અને તમે ગ્રાહકને સંતોષ આપી શકો છો। તો ગ્રાહક તમને જણાવે અને તમે ગ્રાહકને સંતોષ આપો છો, એટલે અહીંયા તમે ગ્રાહકના નજીક હોવ છો, ગ્રાહક સાથે એક તમારો અંગત સંપર્ક બની જાય છે। ગ્રાહક તમને જણાવે અને તમે એને જણાવો, એટલે તમારો એક અંગત સંપર્ક બની જતો હોય છે। પછી માલિકી અને સંચાલનનું ઐક્ય। તો આ પ્રકારની અંદર તમે પોતે જ માલિક છો અને તમે પોતે જ ધંધાના સંચાલક છો, એટલે તમે જાતે જ માલિક છો અને તમે જાતે જ એના સંચાલક છો, એટલા માટે અહીંયા માલિકી અને સંચાલનનું ઐક્ય જોવા મળે છે। કારણ કે તમે પોતે જ માલિક છો અને તમે પોતે જ સંચાલક છો, એટલે તમારે જ બધું જ કામ કરવાનું છે, એટલે કે માલિક તરીકે તમે છો એટલે બધા જ કાર્યો તમારે જાતે જ કરવાના છે, અને સંચાલક પણ તમે છો એટલે કાર્યો તમારે જાતે કરવાના છે, એટલે તમે જ માલિક છો અને તમે જ સંચાલક છો। ઘણી એવી સિસ્ટમ છે કે એમાં માલિક અલગ હોય અને સંચાલકો અલગ હોય, પણ અહીંયા એવું નથી। જેમ કે વાત કરીએ કંપની, તો કંપનીના માલિક કોણ હોય, તો જેટલા શેર હોલ્ડર બધા કંપનીના માલિક કહેવાય। ધારો કે તમારી પાસે રિલાયન્સનો એક શેર છે, તો તમે એક શેર જેટલા એના માલિક કહેવાઓ। તો કોઈ દિવસ રિલાયન્સની ઓફિસમાં જઈને બેસો છો? બેસવાય નહીં દે, ગાડી મૂકશે। માલિક છો પણ સંચાલન તમે નથી કરી શકતા એ કંપનીની અંદર, કારણ કે માલિકીનું સંચાલન કેવું છે, અલગ અલગ। પણ વૈયક્તિક માલિકીની અંદર તમે જ માલિક છો અને તમે જ સંચાલક છો, એટલે માલિક પણ તમે છો અને સંચાલક પણ તમે છો, તો ધંધાની માલિકી તમારી છે અને ધંધાનું સંચાલન પણ તમે કરી શકો છો, એટલે અહીંયા માલિકી અને સંચાલનનું ઐક્ય જોવા મળે છે। ક્લિયર? તો આટલા પોઈન્ટ આપણને અહીંયા જોવા મળ્યા, ક્લિયર? એ થયું વૈયક્તિક માલિકીનું સ્વરૂપ। હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ફાયદા પછી એની મર્યાદા આ પોઈન્ટ આપણે જોઈશું, એટલે વૈયક્તિક માલિકી પૂર્ણ થાય। તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા ટૉપિક સાથે આગળ વધીશું। ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ।